રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અમેન્ડમેન્ટ રૂલ્સ 2021 અન્વયે તારીખ 14/5/2024 રોજ ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 14/5/2024 રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 59 આસામીઓ પાસેથી 4.31 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા 15,950 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના ઢેવર રોડ કેવડાવાડી રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 17 આસામીઓ પાસેથી 0.940 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા 3,300 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના પુનિતનગર 80 ફૂટ રોડ અમૃત પાર્ક મેઇન રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 29 આસામીઓ પાસેથી 2.675 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી 9,500નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે. ઈસ્ટ ઝોનના થોરાળા મેઇન રોડ ભાવનગર રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા 13 આસામીઓ પાસેથી 700 ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી રૂપિયા 3,150નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. અહેવાલ વિજય મકવાણા.